આપણે પાઠ 14 આપણો કોરા આપણે આગળના ક્લાસમાં પાઠની સમજૂતી જોઈ ગયા હવે નોટમાં લખવાનું છે તો બધાએ સમસ્યાની નોટ કાઢવાની છે પર્યાવરણની નોટ કાઢવાની છે હવે નવો પાઠ આવે એટલે નવા પાને લખવાનું ને આપણે આગળનો પાઠ પછી જો પાઠે તો નવો પાઠ ચાલુ થાય પાઠ 14 તો નવો પાઠ નવા પાને એટલે નવા પાને તમારે શું લખવાનું છે પાઠ 14 આપણો ખોરા પાઠ 14 આપણો ખોરા પાઠનું નામ હવે આપણે શું પ્રશ્નના જવાબ લખીશું સાથે લખીશું તો હવે નોટ પર લખી કે નીચે આપેલ પ્રશ્નોના Thank you.
કે સવારથી શરૂ કરીને રાતે સુઈએ ત્યાં સુધી આપણા ઘરના બધા જ આપણા ઘરના બધા જ સભ્યોની સંભાળ રાખનાર સભ્યોની સંભાળ રાખનાર આપણા કુટુંબમાંથી કોણ હોઈ શકે તો શું કે છે સવારથી શરૂ કરીને રાતે સુઈ જઈએ ત્યાં સુધી આપણા ઘરના બધા સભ્યોની સંભાળ રાખનાર આપણા કુટુંબમાંથી કોણ રહી શકે તો કે આપણા ઘરના બધા સભ્યોની સંભાળ કોણ રાખે છે તો કે મમ્મી તો જવાબ આવશે મમ્મી સવાલ છ આપણા દરેકના ઘરમાં કઈ ઔષધીય વનસ્પતિ કુંડામાં વાવેલી જોવા મળે છે તો કે છે આપણા દરેકના ઘરમાં કઈ ઔષધીય વનસ્પતિ કુંડામાં વાવેલી જોવા મળે છે તો કઈ હશે તુલસી આપણા દરેકના બધાના ઘરમાં તુલસીનો છોડ વાવેલો હશે કુંડામાં છે ને તો જવાબ આવશે તુલસી પછી સવાલ સાત કે કઈ વનસ્પતિ કઈ ઔષધીય વનસ્પતિના પાનના રસથી કાનની પીડા મટી જાય છે તો જવાબ નંબર જો આપણે એક વાર ફરી રિવિઝન કરીએ કે પહેલા તો શું છે નીચે આપેલ પ્રશ્નોના એક શબ્દમાં જવાબ લખો પહેલા તો આપણે સૂચના વાંચવાની આપણને સૂચના શું કહે છે હવે ધારો કે તમે અમારે એક શબ્દમાં લખાય તો વર્ષે પણ તમને એવું પૂછવા માંગ્યો કે નીચે આપેલ પ્રશ્નોના પૂરા વાક્યમાં જવાબ લખો નીચેના પ્રશ્નોના પૂરા વાક્યમાં હવે આનો સવાલ પૂરા વાક્યમાં પૂછ્યું હોય તો તમે તેમ કહેશો કે અમે તો નોર્મલ તો એક શબ્દમાં જવાબ લખાય છે આપણે સૂચના વાંચવાની પૂરા વાક્યમાં લખવું હોય તો આપણે પછી એનો પૂરા વાક્યમાં જવાબ લખવાનો પછી એક શબ્દમાં જવાબ નહીં લખવાનો તો કેવી રીતે લખવાનો કે વેણુનું કુટુંબ પોતાનું કામ કેવી રીતે કરે છે વેણુનું કુટુંબ પોતાનું કામ કેવી રીતે કરે છે તો શું કહે છે હવે પૂરા વાક્યમાં જવાબ લખો તો કેવી રીતે લખવાનું વેણુનું કુટુંબ શું કહે છે વેણુનું કુટુંબ પોતાનું કામ બધા જ કામ સાથે મળીને કરે છે વેણુનું કુટુંબ બધા જ કામ સાથે મળીને કરે છે સવાલ બે રસોઈ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ રસોઈ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ તો હવે આમાં તો લખ્યું છે
હોય તો રસોઈ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે મસાલાનો ઉપયોગ કરીએ છીએ. કેટલા નંબરનો રસોઈ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે મસાલાનો ઉપયોગ કરીએ છીએ? 3. સવાલ 3. લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? શું કહે છે લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? તો કે દાંતના દુખાવા માટે. પણ આપણે પૂરા વાક્યમાં લખવું હોય તો કે લવિંગ દાંતના દુખાવા માટે ઉપયોગી છે. લવિંગ દાંતના દુખાવા માટે ઉપયોગી છે. સવાલ 4. પગની મસકોડ માટે શું કરવામાં આવે છે? પગની મસકોડ માટે શું કરવામાં આવે છે? તો કે હળદર મીઠાનો લેપ કરાય છે. તો હવે આપણે પૂરા વાક્યમાં લખવું હોય તો કે પગની મસકોડ માટે શું લખવાનું? પગની મસકોડ માટે હળદર અને મીઠાનો લેપ કરાય છે. શું છે? પગની મસકોડ માટે હળદર અને મીઠાનો લેપ કરાય છે. સવાલ 5. સવારથી શરૂ કરીને રાતે સુઈ જઈએ ત્યાં સુધી આપણા ઘરના બધા સભ્યોની સંભાળ રાખનાર આપણા કુટુંબમાંથી કોણ હોઈ શકે? તમે જોજો, આપણે તમે બધા સવારે ઉઠો છો તમે તો બધાને અલગ અલગ ચા હોય, તમે નાના હોય તો તમારું દૂધ હોય, રસોઈ નાસ્તો, એ બધાની સંભાળ કોણ રાખે છે? મમ્મી રાખે છે. તો શું આવે? હવે આમાંથી તું મમ્મી લખ્યું છે. પૂરા વાક્યમાં લખવાનું તો સવારથી સૌ કરીને રાતે સુઈ જઈએ ત્યાં સુધી આપણા ઘરના બધા સભ્યોની સંભાળ રાખનાર આપણા કુટુંબમાંથી મમ્મી હોય શકે. સવાલ 6. આપણા દરેકના ઘરમાં કઈ ઔષધીય વનસ્પતિ કુંડામાં વાવેલી જોવા મળે છે? આપણા દરેકના ઘરમાં કઈ ઔષધીય વનસ્પતિ કુંડામાં વાવેલી જોવા મળે છે? તો કે તુલસી. તુલસીનો છોડ હોય છે ને આપણા બધાના ઘરમાં હોય છે. તો કે આપણા દરેકના ઘરમાં તુલસીની વનસ્પતિ કુંડામાં વાવેલી જોવા મળે છે. સવાલ 7. કઈ ઔષધીય વનસ્પતિના પાનના રસે કાનની પીડા મટી જાય છે? તો કે ડબરો. તો આમાં શું લખવાનું પૂરા વાક્યમાં? કે ડબરો ઔષધીય વનસ્પતિના પાનના રસે કાનની પીડા મટી જાય છે. તો પૂરા વાક્યમાં જવાબ લખવાનું કે તો અમને ફાવે ને લખતા. તો આ તો આપણે ભલે અત્યારે એક શબ્દમાં લખ્યું, પણ પૂરા વાક્યમાં કીધું હોય તો પૂરા વાક્યમાં લખવાનું આપણે પ્રશ્નના જવાબ. બરાબર? તો ખ્યાલ આવ્યો? તો આટલું લખી ગયું તમારે. તો આપણે આગળ જોઈએ. આટલા પ્રશ્નના જવાબ લખી ગયા. હવે લઈએ પ્રશ્ન નંબર 2. પ્રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે. શું કહે છે? રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે. કોણ કરે છે રસોઈ બનાવે છે? તો કે રાણીના મમ્મી. રાણીના
સ્વામી. બીજું કે પૂરી તળવા માટેનું તે પૂરી તળવા માટેનું તે ખાલી જગ્યામાંથી મળે છે. ખાલી જગ્યામાંથી મળે છે. આપણે પૂરી ખાઈએ છીએ ને જમવામાં, તો એ પૂરી એટલે કે પૂરી તળવામાં પૂરી ખાઈએ આપણે તો શું હોય છે, પૂરી તેલમાં તળવી પડે છે. એટલે કે પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે. એટલે કે શેમાંથી મળે છે, તો કે વનસ્પતિ. તો જવાબ આવશે વનસ્પતિ માંથી. ત્રીજું, ગાય ભેંસ બકરી આપણને ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે ખાલી જગ્યા આપે છે. શું કે છે, ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે ખાલી જગ્યા આપે છે. શું આપે છે આપણને ખોરાક તરીકે, તો દૂધ આપે છે ને ગાય ભેંસ બકરી. તો તમે થશે દૂધ કે ખોરાક કે દૂધ તો પી આવે, પણ આપણે ખાવામાં જો માદા હોય આપણે તો ડૉક્ટર કહે ને ખીચડીને દૂધ ખાજો, તો તમારા ઘરમાં ઘણા મા દાદા હોય તેમને દાંત ના હોય તો કડક વસ્તુ ના ચાલી શકતો, તો શું થાય છે ખીચડીને દૂધ ખાય બાકરીને દૂધ ખાય, તો વિધાન દૂધનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. એટલે ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે દૂધ આપે છે. ચોથું, શરીરના સાધાના પાણી શરીરના સાધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. શું કીધી, શરીરના સાધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો શું આવશે જવાબ, મેથી. તો કે મેથીનો ઉપયોગ થાય છે. પાછું, નાના બાળકોને પેટમાં ગેસ થઈ જાય તો નાભીની આસપાસ ખાલી જગ્યા લગાડવામાં આવે છે. શું કે છે, નાના બાળકોને પેટમાં ગેસ થઈ જાય તો નાભીની આસપાસ ખાલી જગ્યા લગાડવામાં આવે છે. તો શું લગાડવા, નાભી એટલે આપણે તમારા પેટ હોય, પેટ ઉપર ઢૂંટી કહીએ છીએ ને, ઢૂંટી કહો છો તમે, એને નાભી કહેવાય. તો એની આસપાસ હિંગ લગાડીએ તો તે દૂધું મટી જાય. તો ફરી આપણે જોઈએ, તો સવાલ એક આપણે એક શબ્દમાં પ્રશ્નના જવાબ લખી નાખ્યો. હવે પ્રશ્ન નંબર બે, કે નીચે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એક નંબર, રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે. તો કોણ કરે છે, રાણીના મમ્મી. તો કે રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ રાણીના મમ્મી કરે છે. બીજું, પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે. પૂરી તળવા માટેનું તેલ વનસ્પતિમાંથી મળે છે. ત્રણ, ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે ખાલી જગ્યા આપે છે. ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે ખાલી જગ્યા આપે છે. શું આપે છે, દૂધ. તો કે ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે દૂધ આપે છે. સવાલ ચાર, શરીરના સાધાના વાને મટાડવા માટે ખાલી
ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે શરીરના સાધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે શેનો તો કે મેથી તો કે શરીરના સાધાના વાને મટાડવા માટે મેથીનો ઉપયોગ થાય છે સવાલ 5 નાના બાળકને પેટમાં ગેસ થઈ જાય તો નાભીની આસપાસ ખાલી જગ્યા લપાડવામાં આવે છે તો નાના બાળકોને પેટમાં ગેસ થઈ જાય તો નાભીની આસપાસ હિંગ લગાડવામાં આવે છે શું લગાડવામાં છે હિંગ તો કે નાના બાળકોને પેટમાં ગેસ થઈ જાય તો નાભીની આસપાસ હિંગ લગાડવામાં આવે છે તો પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો એ તમારે નોટમાં લખી નાખવાનો છે હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3
સર્દી ઉધરસ મટાડવા માટે લીંબુ શરબત ખૂબ જ ઉપયોગી છે. લીંબુ શરબત ખૂબ જ ઉપયોગી છે. શું કહે છે? સર્દી ઉધરસ મટાડવા માટે લીંબુ શરબત ખૂબ જ ઉપયોગી છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો કે ખોટું. આપણે ખોટાની નિશાની કરીશું. છ, કોબી છે વનસ્પતિનો. કોબી એ વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે. પર્ણવાળો ભાગ છે. શું કે છે? કોબી છે વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે. તમે કોબી છે, અત્યારે તો આ શિયાળો ચાલે છે, તો અત્યારે કોબીસ નું શાક અત્યારે જ મળે. કોબીસ અત્યારે જ મળે તો મમ્મી કોબીસ નું શાક બનાવતી હોય. ભાવે કોબીસ નું શાક તો બધાને ભાવે. તો મમ્મી કોબીસ વાંચો ને, તમને ના ખબર હોય તો તમે જોજો, એમાં બધા પાન પાન જ હોય. ખોલો ને તેમાંથી એક પાન અંદરથી બીજું પાન એ રીતે આખું પાન વાળું જો. એટલે કહે છે કે કોબી છે વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે. તારું ધ્યાન સાચું છે કે ખોટું? તો કે સાચું. તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. તો પ્રશ્ન એક આપણે કયો લખ્યો? એક શબ્દમાં પ્રશ્નના જવાબ. પ્રશ્ન બે લખ્યો ખાલી જગ્યા. હવે પ્રશ્ન ત્રણ આવ્યા. સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. સાચું વિધાન એટલે ખરાની નિશાની કરવાની, ખોટું વાક્ય હોય તો ખોટાની નિશાની કરવાની છે. તો ઘરના બધા જ કામ ફક્ત મમ્મી જ કરવાના છે, એવું થોડું છે કે મમ્મી જ બધા કામ કરે, બધા કરી શકે ઘરના કામ. તો આ વિધાન ખોટું છે. તો કે ઘરના બધા જ કામ ફક્ત મમ્મી જ કરવાના હોય છે, તો ખોટું. બીજું, વેણુનું કુટુંબ. વેણુનું કુટુંબ પરસ્પરના સહયોગથી જીવે. વેણુનું કુટુંબ પરસ્પરના સહયોગથી જીવે છે. પરસ્પર એટલે કે વેણુના ઘરમાં, વેણુના કુટુંબમાં બધા એકબીજા બધા કામ કરે છે. એટલે કે એટલે કે પરસ્પરના સહયોગથી જીવે છે. તો આ વિધાન સાચું છે. એટલે ખરાની નિશાની કરીશું. ત્રણ, દૂધ એ પ્રાણી પદાર્થ છે. તો એ સાચું. દૂધ પણ આપે છે વનસ્પત, પ્રાણીમાં જ મળે છે ને, ગાય ભેંસ બકરી આપે છે ને, એટલે કહે છે કે દૂધ એ પ્રાણી પદાર્થ છે. ચાર, કાર્ય કરવાની શક્તિ ફક્ત ફળ ખાવાથી પ્રાપ્ત થાય છે. કાર્ય કરવાની શક્તિ, આપણને શરીરમાં કામ કરવા માટે શક્તિ લઈએ તો એટલું ફળ ખાઈ લઈએ થોડી આપણને શક્તિ મળે. તો કે ના, બધી જાતના ફળ બધું, બધી જાતના ફળ અનાજ કઠોળ બધું જ ખાવું પડે શાકભાજીને, ત્યારે આપણને બધી શક્તિ મળે બધી જાતના ખોરાક ખાઈએ ત્યારે. પાંચ, શરદી અને ઉધરસ મટાડવા માટે લીંબુ શરબત ખૂબ જ ઉપયોગી છે. એટલે કે જે શરદી અને ઉધરસ થઈ હોય તો લીંબુ શરબત એના માટે ખૂબ ઉપયોગી છે, એનાથી મટી જાય. તો આ વિધાન તો ખોટું છે, એટલે ખોટાની નિશાની કરી. છ, કોબી છે વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે. કોબી છે વનસ્પતિનો પર્ણવાળો ભાગ છે. તો સાચું છે, એટલે આપણે સાચાની નિશાની કરી. તો પ્રશ્ન ત્રણ તમે ત્રણ સુધી દોઢમાં વ્યવસ્થિત સરસ સરે લખી નાખો. બાકીનું આપણે આગળના ક્લાસમાં જોઈશું. હરિઓમ.